નમસ્તે, ચિકિત્સા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દહીંવાળા ભીંડા બનાવીશું. તો દહીંવાળા ભીંડા બનાવવા અહીં મેં 500 ગ્રામ ભીંડા લીધા છે. મીડિયમ સાઇઝના ભીંડા છે, બહુ મોટી સાઇઝના નથી લીધા અને એકદમ નાના નાના પણ નથી. તો પાણીથી ધોયા બાદ આપણે તેને એક સાફ કિચન ટોવેલ પર આ રીતે સૂકવી દેવાના છે, જ્યાં સુધી તેનું બધું જ પાણી એકદમ સુકાઈ ના જાય. તમે તેને હાથથી મસળીને પણ સૂકવી શકો છો, તો ભીંડા એકદમ કોરા થઈ જશે. ભીંડા આપણા કોરા થઈ ગયા છે, તો હું એને એક ડીશમાં નીકાળી લઈશ. તો હવે હું ભીંડાને કટ કરીશ. તો સૌ પ્રથમ આપણે ભીંડાનો જે ઉપરનો અને નીચેનો હિસ્સો છે તેને આ રીતે કટ કરી લેવાનો છે અને તેને ફેંકી દેવાનું છે. અને વચ્ચેથી આ રીતે એક મોટો ચીરો લાંબો મૂકવાનો છે અને તેને ભોળું કરીને આ રીતે જોઈ લેવાનું છે. અંદરથી સડેલો હોય તો તેને સાઈડમાં કાઢી લેવાનો છે. તો હું બધા જ ભીંડાને આ જ પ્રોસીજરથી કટ કરીને ચીરી લઈશ. તમે જોઈ શકો છો કે ઉપરનું અને નીચેનું જે નાકું છે તે મેં કાઢી લીધું છે અને વચ્ચે ચીરો કરીને હું તેને ચેક કરી રહી છું. ક્યારેક ક્યારેક ભીંડા અંદરથી ખરાબ હોય છે, સડેલા હોય છે, તો તે આપણે ચેક કરવા જરૂરી છે. બધા જ ભીંડાને મેં આ રીતે ચીરા લગાવી દીધા છે. અહીં મેં લસણ લીધું છે, 2 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 2 નાની ચમચી લાલ મરચું પાવડર, નમક આપણે સ્વાદ પ્રમાણે નાખીશું, 2 નાની ચમચી સફેદ તલ છે, 1/2 ચમચી ગરમ મસાલો અને 2 નાની ચમચી જેટલા આપણે કાચા શેંગદાણા લેવાના છે. તો બધી જ સામગ્રીને આપણે એક મિક્સર જારમાં નાખીને પીસી લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે જે મોટી સાઇઝની વસ્તુઓ છે તે નાખીશું, જેવી રીતે લસણ છે, શેંગદાણા છે, તલ છે, એ બધું આપણે પહેલાં નાખીશું અને પાછળથી આપણે નાખીશું મસાલા. તો બધું જ આપણે સરસ રીતે પીસી લેવાનું છે અને મોટી સાઇઝની જે હાર્ડ વસ્તુ હોય તે પહેલાં નાખીએ તો તે સરસ મજાની પીસાઈ જાય છે, તેથી મેં તેને પહેલાં નાખી છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અને આ મસાલો આપણે પીસવાનો છે. તો તમને ખબર જ હશે કે મસાલામાં પાણી વગર તે પીસાશે નહીં. તો આપણે તેમાં નાખીશું તેલ. તો આપણે તેમાં 2-3 નાની ચમચી જેટલું તેલ નાખીશું અને પછી તેમાં જરૂર મુજબ થોડુંક જ પાણી નાખીને આ મસાલો આપણે બનાવવાનો છે. જો તમે બધો જ મસાલો પાણી નાખીને બનાવવા માગો તો પણ બનાવી શકો છો. મસાલાને મેં પીસી લીધો છે અને જરૂર પ્રમાણે થોડુંક જ પાણી ઉમેર્યું છે અને એકદમ ગાઢી પેસ્ટ તૈયાર કરી છે. તો હવે આપણે ભીંડામાં આ મસાલો ભરી લેવાનો છે. તો થોડો થોડો કરીને આપણે આ મસાલો બધો જ ભીંડામાં ભરી લઈશું અને જે વધે તે ઉપરથી આપણે ભીંડાની ઉપર નાખી દઈશું. ફ્રેન્ડ્સ, તમે ક્યારે પણ ભીંડાનો મસાલો તૈયાર કરો તો એકદમ ઢીલો એટલે કે લિક્વિડ ટાઈપનો ના બનાવશો. ભીંડા ચીકણા બનશે. અને ભીંડામાં મસાલો તૈયાર કરતી વખતે મેં તેલ નાખ્યું હતું, જેથી કરીને પાણી ખૂબ જ ઓછી માત્રામાં નાખવું પડે. તો આ રીતે તમે મસાલો તૈયાર કરશો તો ભીંડા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ચીકણા પણ નહીં બને. તમે જોઈ શકો છો કે ભીંડામાં મસાલો ભરાઈ ગયો છે. થોડો મસાલો બચી ગયો હતો તો આપણે તે ઉપરથી યુઝ કરી લઈશું. અહીં મેં એક કઢાઈમાં 3 મોટા ચમચા ભરીને તેલ નાખ્યું છે અને ગેસ મેં ચાલુ કરી દીધો છે. તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે હું તેમાં 1 નાની ચમચી રાઈ નાખીશ. તો રાઈને આપણે ચટકાવવાની છે. રાઈ ચટકી ગઈ છે. તો હવે મેં તેમાં 2 ચપટી હિંગ નાખી છે. ગેસ ધીમો કરી દીધો છે. હવે આપણે તેમાં ભીંડા નાખવાના છે. તો થોડા થોડા કરીને આ રીતે બધા જ ભીંડા નાખી દેવાના છે અને જ્યારે બધા જ ભીંડા નાખી દઈએ ત્યારબાદ તેને 1-2 વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સાથે મેં મસાલો પણ ઉમેરી દીધો છે જે વધ્યો હતો અને ધીમી આંચે આને ખુલ્લી કઢાઈમાં જ ચડવા દેવાના છે. કઢાઈનું ઢાંકણ ઢાંકવાનું નથી, નહીંતર પાણી વળીને ભીંડા ચીકણા બનશે. ભીંડાની વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવવાના છે. તો ભીંડા ચારે બાજુથી સરસ મજાના ચડી જશે. ભીંડા તૂટે નહીં તે રીતે હલાવો.
जेम जेम भींडा चढ़े छे तेम तेम ऑइल पण सेपरेट थतुं जाय छे। तमे जोई शको छो कि स्टार्टिंग में ऑइल देखातुं नहोतुं, पण जेम जेम भींडा चढ़े छे तेम तेम तेमांथी ऑइल पण सेपरेट थतुं जोवा मळे छे। अने तेने एकदम आपणे हळवा हाथे चलावाना छे जेथी करीने भींडा तूटी ना जाय अने एकदम जे लोंदा जेवा थाय तेवा पण ना थाय। तो आ रीते हळवा हाथे हलावीने फरीथी आपणे तेने खुल्ली कढ़ाई धीमी आंचे एने चढ़वा देवाना छे। तो तमे जोई शको छो कि भींडा आपणा सरस मजाना चढ़ी गया छे, एकदम सरस क्रिस्पी टाइप ते चढ़ी गया छे अने मसालो पण सारो एवो चढ़ी गयो छे, ऑइल सेपरेट थई गयो छे। तो हवे आपणे तेमां नाखवानुं छे दही। तो एक नानी कटोरी दही ने हूँ फेटीने आमां नाखीश। तो दही मैं पहलेथी ज फेटी लीधुं हतुं जेथी करीने एमां थोड़ा पण जे लम्स देखाता होय, फोड़ा देखाता होय ते ना देखाय। तो एकदम क्रीमी टेक्स्चरनुं ए दही बनावी दीधुं छे मैं। तो दही में एक नानी कटोरी भरीने भींडा में नाखी दीधुं छे। तो हवे आपणे शुं करवानुं छे, धीमे धीमे दही ने भींडा में मिक्स करवानुं छे। एकदम बधुं हलावा नथी लागवानुं, नहींतर सीरा जेवी टेक्स्चर थई जशे सब्जीनी शाकनी। तो धीरे धीरे आ रीते आपणे दही ने मिक्स करवानुं छे अने आपणे तेने धीमा आंचे फरीथी एने थवा देवानुं छे, ज्यां सुधी दही बधुं ज एकदम चढ़ी ना जाय अने तेमांथी पण ऑइल सेपरेट ना थाय त्यां सुधी दहीने पण आपणे चढ़वा देवानुं छे। तो तमे जोई शको छो कि हूँ केटलुं धीरे धीरे आने मिक्स करी रही छूं। तो बस आ ज रीते आपणे धीरे धीरे दहीने भींडामां मिक्स करवानुं छे अने पछी तेने चढ़वा देवानुं छे। थोड़ी वार पूरतूँ ज मैं ढाँकण ढाँक्यू हतुं जेथी करीने भींडी आपणी एकदम सरस मजानी अंदरथी सॉफ्ट पण थई जाय अने बहारथी कुरकुरी पण रहे। तो तमे जोई शको छो सब्जीनुं टेक्स्चर केटलुं सरस सुंदर देखाई रह्युं छे, जोता वेत ज खावानी इच्छा थई जाय। फ्रेंड्स, तमे आ भींडानी सब्जीने रोटी साथे खाओ तो खूब ज मजा आवी जशे। तो हवे हूँ गैस बंद करी दईश अने भींडाने आपणे हवे सर्व पण करीशुं। गैस मैं बंद करी दीधो छे, तमे जोई शको छो। तो फ्रेंड्स, तमने मारी आ दही वाली भींडानी रेसिपी केवी लागी? जो तमने मारी आ रेसिपी पसंद आवे तो मारा वीडियो ने लाइक कमेंट अने शेर करो अने मारी चैनल ने सब्सक्राइब करवानो तो बिल्कुल पण ना भूलो। तो चलो मळीए फरी नवी रेसिपी साथे, त्यां सुधी आवजो।